मित्रों, आज आपणे भारत में लागू करवामां आवती कटोकटी पर एमसीक्यू प्रश्नों की चर्चा करशुं। प्रथम प्रश्न छे, भारतना बंधारण में केटला प्रकारनी कटोकटीनो उल्लेख छे? तो भारतना बंधारण में मुख्यत्वे त्रण प्रकारनी कटोकटीनो उल्लेख जोवा मळे छे। आथी जवाब आवशे सी, त्रण। भारतना बंधारणना भाग 18 में अनुच्छेद 352 थी अनुच्छेद 360 में कटोकटी संबंधी जोगवाईओ करवामां आवेली छे। बंधारणमां त्रण प्रकारनी कटोकटीनो उल्लेख करायेल छे, जेमां अनुच्छेद 352 अंतर्गत राष्ट्रीय कटोकटीनो उल्लेख करवामां आवेलो छे, अनुच्छेद 356 अंतर्गत राष्ट्रपति शासन अथवा राज्य कटोकटी अथवा बंधारणीय कटोकटीनो उल्लेख करवामां आवेलो छे, અને અનુચ્છેદ 360 અંતર્ગત નાણાકીય કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। આમ ભારતના બંધારણમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, એમાં એક રાષ્ટ્રીય કટોકટી, બે રાષ્ટ્રપતિ શાસન અને ત્રણ નાણાકીય કટોકટી। આ ત્રણ પ્રકારની કટોકટીનો સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન, દેશમાં કયા કયા પ્રકારની કટોકટી જાહેર કરવામાં આવે છે? તો દેશમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની કટોકટી જાહેર કરવામાં આવે છે, જેમાં રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી અને નાણાકીય કટોકટીનો સમાવેશ થાય છે। આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ। ત્રીજો પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદમાં કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો બંધારણના અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ જોવા મળે છે, અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસનનો ઉલ્લેખ જોવા મળે છે અને અનુચ્છેદ 360 અંતર્ગત નાણાકીય કટોકટીનો ઉલ્લેખ જોવા મળે છે। આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ। ચોથો પ્રશ્ન, બંધારણના કયા ભાગમાં કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભાગ 18માં કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। આથી જવાબ આવશે સી, ભાગ 18। પાંચમો પ્રશ્ન, ભારતના બંધારણમાં કટોકટીની જોગવાઈ કયા દેશથી પ્રેરિત છે? તો ભારતના બંધારણમાં કટોકટીની જોગવાઈ એ જર્મનીના બંધારણમાંથી લીધેલી છે। આથી જવાબ આવશે ડી, જર્મની। છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં અત્યાર સુધીમાં કુલ કેટલી વાર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી છે? તો ભારતમાં અત્યાર સુધીમાં કુલ 3 વખત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવેલી છે। આથી જવાબ આવશે બી, 3 વખત, જેમાં સૌપ્રથમ 1962માં, ત્યારબાદ 1971માં અને છેલ્લે 1975માં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી છે। આથી અત્યાર સુધીમાં 3 વખત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી છે। અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ જોવા મળે છે। અનુચ્છેદ 352 હેઠળ આખા દેશમાં કે દેશના કોઈ ભાગમાં રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી શકે છે, એટલે કે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવાની સત્તા એ રાષ્ટ્રપતિ પાસે હોય છે, પરંતુ રાષ્ટ્રપતિ પોતાના સ્વવિવેકથી આવી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે નહીં। આ માટે વડાપ્રધાન અને મંત્રી પરિષદની લેખિત ભલામણ તેમની પાસે હોવી જરૂરી છે અને આ લેખિત ભલામણને આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે। આવી રાષ્ટ્ર કટોકટી યુદ્ધ, આક્રમણ અને સશસ્ત્ર બળવાના કારણે લાગુ કરવામાં આવે છે, એટલે કે રાષ્ટ્રીય કટોકટી છે એ મુખ્યત્વે ત્રણ પરિસ્થિતિમાં લાગુ કરી શકાય છે, જેમાં યુદ્ધ, બાહ્ય આક્રમણ અને સશસ્ત્ર બળવાનો સમાવેશ થાય છે। રાષ્ટ્રપતિ કેબિનેટની લેખિત ભલામણ સિવાય આવી કટોકટી અમલમાં લાવી શકે નહીં, એટલે કે રાષ્ટ્રપતિ પોતાના સ્વવિવેકથી રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી શકે નહીં। આ માટે કેબિનેટની લેખિત ભલામણ હોવી જરૂરી છે। વર્ષ 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા આંતરિક અશાંતિના સ્થાને સશસ્ત્ર બળવો એવો શબ્દ દાખલ કરવામાં આવ્યો હતો। કટોકટી જાહેર થયાના એક મહિનામાં સંસદના બંને ગૃહોની તેને મંજૂરી મળવી જરૂરી છે અને જો મંજૂરી ન મળે તો રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રદ થાય છે, એટલે કે રાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરે ત્યારે એ જાહેરાતને સંસદ દ્વારા એક મહિનાની અંદર મંજૂરી મળવી જરૂરી છે અને જો એક મહિનાની અંદર મંજૂરી ન મળે તો તેનો અમલ રદ થાય છે। આ સમયમર્યાદા પહેલાં 2 મહિનાની હતી, પરંતુ 44માં બંધારણીય સુધારા 1978થી આ સમયમર્યાદા 1 મહિનો કરવામાં આવી છે। દેશમાં કટોકટી જેવી સ્થિતિ ઉત્પન્ન થાય અને તે સમયે લોકસભાનું વિસર્જન થયેલું હોય તો આવા સંજોગોમાં રાજ્યસભા પાસે કટોકટીની જાહેરાતને મંજૂર કરવાની સત્તા છે,
એટલે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે અને એવા સમયે લોકસભાનું વિસર્જન થયેલું હોય તો રાજ્યસભા પાસે એ સત્તા છે કે તે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને મંજૂરી આપી શકે. રાજ્યસભાની મંજૂરી મળ્યા બાદ નવી લોકસભાની પહેલી બેઠકથી 30 દિવસની અંદર લોકસભાની મંજૂરી મેળવવાની રહેશે, અન્યથા કટોકટીની જાહેરાત આપોઆપ રદ થશે. આમ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને બંને સદનો દ્વારા મંજૂરી મળવી જરૂરી છે. આ કટોકટીની જાહેરાતને અથવા તેને અમલમાં રાખવા માટે બંને ગૃહો દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જરૂરી છે. આ વિશેષ બહુમતી એટલે 2/3 ભાગની બહુમતી. અને આ વિશેષ બહુમતની જોગવાઈ 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા કરવામાં આવી છે. જો બંને ગૃહો દ્વારા કટોકટીની મંજૂરી આપવામાં આવે તો કટોકટીનો અમલ 6 મહિના સુધી ચાલુ રહે છે અને દર 6 મહિને સંસદ દ્વારા મંજૂરીથી અનિશ્ચિત સમય માટે તેને લંબાવી શકાય છે. 7મો પ્રશ્ન, રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ અનુચ્છેદ 352માં કરવામાં આવેલો છે. આથી જવાબ આવશે સી, અનુચ્છેદ 352. 8મો પ્રશ્ન, કટોકટી કોણ જાહેર કરી શકે છે? તો કટોકટી જાહેર કરવાની સત્તા એ રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. આથી જવાબ આવશે એ, રાષ્ટ્રપતિ. પરંતુ રાષ્ટ્રપતિ પોતાના સ્વવિવેકથી આવી કટોકટી જાહેર કરી શકે નહીં. આના માટે તેમની પાસે મંત્રી પરિષદ અથવા કેબિનેટની લેખિત ભલામણ હોવી જરૂરી છે અને તેના આધારે રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરે છે. 9મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ કોની લેખિત ભલામણથી જ અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે? તો રાષ્ટ્રપતિ એ વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદની લેખિત ભલામણથી જ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. આથી જવાબ આવશે સી, વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદ. 10મો પ્રશ્ન, રાષ્ટ્રપતિને બંધારણની કઈ કલમ દ્વારા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની સત્તા છે? તો અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી શકે છે. આથી જવાબ આવશે બી, અનુચ્છેદ 352. 11મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય કટોકટી કયા આધારે જાહેર કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય કટોકટી મુખ્યત્વે 3 સંજોગોમાં જાહેર કરવામાં આવે છે. 1 યુદ્ધના આધાર પર, 2 બાહ્ય આક્રમણના આધાર પર અને 3 સશસ્ત્ર વિદ્રોહના આધાર પર. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 12મો પ્રશ્ન, રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને સંસદના બંને સદનો દ્વારા કેટલા સમયમાં મંજૂર કરવાની હોય છે? તો રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને સંસદના બંને સદનોમાં 1 માસની અંદર મંજૂર કરવાની હોય છે. આથી જવાબ આવશે એ, 1 માસ. લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ ઉપર અસર. જ્યારે કટોકટીના સમયગાળા દરમિયાન સંસદ કાયદા દ્વારા લોકસભા અને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ લંબાવી શકે છે, પરંતુ એક જ વખતે કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવી શકાય છે. દાખલા તરીકે 5મી લોકસભાનો કાર્યકાળ 2 વખત વધારવામાં આવ્યો હતો, જેમાં 42મા બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી લંબાવી અને 6 વર્ષ માટે કરવામાં આવ્યો હતો, અને 44મા બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડી અને 5 વર્ષ કરવામાં આવ્યો હતો. કટોકટી સમાપ્ત થયા બાદ લોકસભા અને રાજ્યોની વિધાનસભા વધુમાં વધુ 6 માસ સુધી કાર્યરત રહેશે. 13મો પ્રશ્ન, સંસદ દ્વારા મંજૂરી આપ્યા બાદ કટોકટી કેટલા દિવસ લાગુ રહે છે? તો સંસદ દ્વારા મંજૂરી આપ્યા બાદ કટોકટી એ 6 માસ સુધી લાગુ રહે છે. આથી જવાબ આવશે સી, 6 માસ. 14મો પ્રશ્ન, અનુચ્છેદ 352 અંતર્ગત જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને વધુમાં વધુ કેટલા દિવસ સુધી ચાલુ રાખી શકાય છે? તો આનો જવાબ આવશે ડી, 6 માસની સંસદની મંજૂરી દ્વારા અનિશ્ચિત કાળ માટે. એટલે કે દર 6 મહિને જો સંસદની મંજૂરી મળતી રહે તો તેને અનિશ્ચિત કાળ માટે તેને લંબાવી શકાય છે. 15મો પ્રશ્ન, સંસદ દ્વારા કટોકટીની જાહેરાતને કયા પ્રકારના બહુમતીથી મંજૂર કરવાની હોય છે? તો સંસદ દ્વારા કટોકટીની જાહેરાતને 2/3 બહુમતીથી એટલે કે વિશિષ્ટ બહુમતીથી મંજૂર કરવાની હોય છે. 16મો પ્રશ્ન, જો કટોકટીની જાહેરાતના સમયે લોકસભાનું વિસર્જન થઈ ગયું હોય તથા રાજ્યસભા દ્વારા તેને મંજૂરી આપી દેવામાં આવી હોય તેવા સંજોગોમાં લોકસભાના પુનર્ગઠન પછી
પ્રથમ બેઠકથી કેટલા દિવસની અંદર લોકસભા દ્વારા કટોકટીને મંજૂરી આપવી જરૂરી છે? તો આવા સંજોગોમાં લોકસભાને 30 દિવસની અંદર કટોકટીને મંજૂરી આપવી જરૂરી છે. આથી જવાબ આવશે સી, 30 દિવસ. 17મો પ્રશ્ન, કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે લોકસભાની મુદતના સંદર્ભમાં શું કરી શકાય? તો જ્યારે કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે સંસદ લોકસભાની મુદતમાં વધુમાં વધુ 1 વર્ષ સુધીનો વધારો કરી શકે છે. આથી જવાબ આવશે બી, સંસદ લોકસભાની મુદતમાં 1 વર્ષ સુધીનો વધારો કરી શકે છે. 18મો પ્રશ્ન, લોકસભાની વિશેષ બેઠક લેખિત સૂચના દ્વારા ઓછામાં ઓછા કેટલા દિવસની અંદર બોલાવવી જરૂરી છે? તો લોકસભાની વિશેષ બેઠક લેખિત સૂચના દ્વારા ઓછામાં ઓછા 14 દિવસની અંદર બોલાવવી જરૂરી છે. આથી જવાબ આવશે ડી, 14 દિવસ. કટોકટીનો અંત, તો કટોકટીના અમલને રાષ્ટ્રપતિ ગમે ત્યારે ઘોષણા દ્વારા સમાપ્ત કરી શકે છે અને આવી ઘોષણાને લોકસભાની મંજૂરીની જરૂર રહેતી નથી. આ ઉપરાંત રાષ્ટ્રીય કટોકટીનો અંત લાવવા માટે વર્ષ 1978માં 44મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો અને આ બંધારણીય સુધારો દ્વારા એક વિશેષ જોગવાઈ કરવામાં આવી અને આ જોગવાઈ પ્રમાણે લોકસભા રાષ્ટ્રીય કટોકટીના વિરોધમાં ખરડો પસાર કરે તો રાષ્ટ્રીય કટોકટી સમાપ્ત થાય છે. આમ રાષ્ટ્રીય કટોકટી 2 રીતે સમાપ્ત કરી શકાય છે. એક, રાષ્ટ્રપતિ જ્યારે ઘોષણા દ્વારા સમાપ્ત કરે છે ત્યારે, અને બીજું કે લોકસભા રાષ્ટ્રીય કટોકટીના વિરોધમાં ખરડો પસાર કરે ત્યારે પણ રાષ્ટ્રીય કટોકટી સમાપ્ત થાય છે. આવો ઠરાવ પસાર કરવા માટે લોકસભાની બેઠકનું આયોજન કરવામાં આવે છે અને 14 દિવસમાં આવી બેઠકનું આયોજન થવું જોઈએ અને આવા ઠરાવને લોકસભામાં સામાન્ય બહુમતીથી પસાર કરી શકાય છે અને રાષ્ટ્રીય કટોકટીનો અંત લાવી શકાય છે. અને આ જે ઠરાવ છે એ રાજ્યસભામાં મંજૂરી મળવી જરૂરી નથી, માત્ર લોકસભામાં જ તે સામાન્ય બહુમતીથી પસાર કરવામાં આવે છે. કટોકટી જાહેર કરવાનો પ્રસ્તાવ અને તે જાહેરાતનો અસ્વીકાર કરવાના પ્રસ્તાવમાં 2 તફાવત જોવા મળે છે, જેમાં એક, કટોકટી જાહેર કરવાનો પ્રસ્તાવ બંને ગૃહમાં પસાર થવો જોઈએ, એટલે કે રાજ્યસભામાં પસાર થવો જોઈએ અને લોકસભામાં પણ પસાર થવો જોઈએ, જ્યારે તેનો અસ્વીકાર માટેનો પ્રસ્તાવ એ માત્ર લોકસભામાંથી જ પસાર થવો જરૂરી છે, તેમાં રાજ્યસભામાંથી પસાર થવો જરૂરી નથી. જ્યારે કટોકટીના જાહેરાતના પ્રસ્તાવને વિશેષ બહુમતી મળવી જરૂરી છે, જ્યારે તેના અસ્વીકારના પ્રસ્તાવને સાદી બહુમતીથી પણ પસાર કરી શકાય છે. 19મો પ્રશ્ન, સંસદ દ્વારા મંજૂરી આપ્યા બાદ કેટલા દિવસ સુધી રાષ્ટ્રીય કટોકટી લાગુ રહે છે? તો સંસદ દ્વારા મંજૂરી આપ્યા બાદ 6 માસ સુધી રાષ્ટ્રીય કટોકટી લાગુ રહે છે. આથી જવાબ આવશે સી, 6 માસ. 20મો પ્રશ્ન, કટોકટીની જાહેરાત દરમિયાન કયા અનુચ્છેદ અંતર્ગત સંસદને એ શક્તિ પ્રાપ્ત થઈ જતી હોય છે કે તે રાજ્ય સૂચિના કોઈ પણ વિષય પર કાયદો બનાવી શકે છે? તો આનો જવાબ આવશે બી, અનુચ્છેદ 353. અનુચ્છેદ 353 અંતર્ગત કટોકટી સમય દરમિયાન સંસદને એ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે કે તે રાજ્ય સૂચિના કોઈ પણ વિષય ઉપર કાયદો બનાવી શકે છે. આથી જવાબ આવશે બી, અનુચ્છેદ 353. 21મો પ્રશ્ન, કયા અનુચ્છેદ અનુસાર કટોકટી જાહેર કરવાથી મૂળભૂત અધિકારો પર પ્રભાવ પડે છે? તો અનુચ્છેદ 358 અને 359 અનુસાર જ્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે છે ત્યારે મૂળભૂત અધિકારો પર પ્રભાવ પડે છે. આથી જવાબ આવશે સી અને ડી. અહીં અનુચ્છેદ 358 અને અનુચ્છેદ 359 વચ્ચેનો તફાવત આપવામાં આવેલો છે. અનુચ્છેદ 358 અંતર્ગત બાહ્ય આક્રમણ અને યુદ્ધની સ્થિતિમાં જ લાગુ કરવામાં આવે છે, સશસ્ત્ર બળવાની સ્થિતિમાં લાગુ કરવામાં આવતું નથી. જ્યારે અનુચ્છેદ 359 અનુસાર રાષ્ટ્રીય કટોકટી છે એ સશસ્ત્ર બળવા ઉપરાંત યુદ્ધ અને બાહ્ય આક્રમણ જેવી 3 સ્થિતિમાં લાગુ કરવામાં આવે છે. અનુચ્છેદ 358 અંતર્ગત કટોકટી લાગુ થતાની સાથે જ અનુચ્છેદ 19 મુજબના સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો આપોઆપ સ્થગિત થઈ જાય છે. જ્યારે અનુચ્છેદ 359 અંતર્ગત કટોકટી લાગુ થતાની સાથે જ મૂળભૂત અધિકારો સ્થગિત થતા નથી, પરંતુ રાષ્ટ્રપતિ જો અલગથી વટહુકમ બહાર પાડી આવા અધિકારો ઉપર પ્રતિબંધ મૂકે તો તે સ્થગિત થઈ જાય છે. પરંતુ અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 મુજબના સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો એ કોઈ પણ સંજોગોમાં સ્થગિત થતા નથી અને એ જ બાબત 358 અંતર્ગત જ્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે ત્યારે અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 અંતર્ગત જે સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે એ સ્થગિત થતા નથી. આમ અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 અંતર્ગત
આપેલા સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો કોઈપણ સંજોગોમાં સ્થગિત થતા નથી. અનુચ્છેદ 358 અંતર્ગત કટોકટીનો અંત ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 19 મુજબના સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો એ સ્થગિત રહે છે. જ્યારે અનુચ્છેદ 359 અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરેલા સમયમર્યાદા સુધી મૂળભૂત અધિકારો સ્થગિત રહે છે અને આ સમયમર્યાદા કટોકટીના અંત સુધી અથવા અલ્પ સમય માટેની હોય છે. અનુચ્છેદ 358 અંતર્ગત કટોકટી સંપૂર્ણ દેશમાં લાગુ થાય છે. જ્યારે અનુચ્છેદ 359 અનુસાર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે તો તે સંપૂર્ણ દેશ અથવા દેશના કોઈ ભાગમાં કોઈ ભાગ પૂરતું લાગુ કરી શકાય છે. મુખ્ય આ તફાવત છે કે અનુચ્છેદ 358 અને અનુચ્છેદ 359 વચ્ચેનો. 22મો પ્રશ્ન. અનુચ્છેદ 358 અનુસાર કટોકટી જાહેર થવાથી મૂળ અધિકાર પર શું પ્રભાવ પડે છે? તો અનુચ્છેદ 358 અંતર્ગત કટોકટી જાહેર થાય ત્યારે અનુચ્છેદ 19 અનુસારના સ્વતંત્રતાના અધિકારો સ્વયં સ્થગિત થઈ જાય છે. આથી જવાબ આવશે ડી. 23મો પ્રશ્ન. અનુચ્છેદ 358 અનુસાર કયા આધાર પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે છે? તો અનુચ્છેદ 358 અંતર્ગત બે પરિસ્થિતિમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે છે, જેમાં એક યુદ્ધના આધારે અને બાહ્ય આક્રમણના આધારે. જ્યારે અનુચ્છેદ 359 અંતર્ગત યુદ્ધના આધારે, બાહ્ય આક્રમણના આધારે અને સશસ્ત્ર વિદ્રોહના આધારે આ ત્રણ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે છે. આથી 23માનો જવાબ આવશે એ અને બી. 24મો પ્રશ્ન. કયા બંધારણીય સુધારા દ્વારા એ જોગવાઈ કરવામાં આવી છે કે સશસ્ત્ર વિદ્રોહના આધારે જાહેર કરવામાં આવેલ કટોકટીની સ્થિતિમાં અનુચ્છેદ 19 મોકૂફ રહેશે નહીં? તો આનો જવાબ આવશે સી, 44માં બંધારણીય સુધારા દ્વારા. 25મો પ્રશ્ન. મૂળભૂત અધિકારો કેટલા છે? તો મૂળભૂત અધિકારો એ 6 છે. મૂળ બંધારણમાં કુલ 7 મૂળભૂત અધિકારો હતા, પરંતુ અત્યારે મૂળભૂત અધિકારો એ 6 છે. મૂળભૂત અધિકારોને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. 26મો પ્રશ્ન. મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરેલ છે? તો ભાગ 3માં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આથી જવાબ આવશે સી, ભાગ 3. 27મો પ્રશ્ન. મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં જોવા મળે છે? તો અનુચ્છેદ 12થી અનુચ્છેદ 35માં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ જોવા મળે છે. આથી જવાબ આવશે સી, અનુચ્છેદ 12-35. 28મો પ્રશ્ન. અનુચ્છેદ 359 અંતર્ગત રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ દ્વારા આપવામાં આવેલ મૂળભૂત અધિકારોને લાગુ કરવાના અધિકારને સ્થગિત કરી શકે નહીં? તો અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 એ કોઈપણ સંજોગોમાં સ્થગિત થતા નથી. આથી જવાબ આવશે સી, અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21. 29મો પ્રશ્ન. કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને એ સત્તા આપવામાં આવે છે કે તે કટોકટી દરમિયાન ભાગ 3 દ્વારા આપવામાં આવેલ મૂળભૂત અધિકારને પ્રવર્તિત કરવાના અધિકારને મોકૂફ કરી શકે છે? તો આનો જવાબ આવશે એ, 359, અનુચ્છેદ 359. 30મો પ્રશ્ન. સશસ્ત્ર વિદ્રોહને કારણે લાગુ રાષ્ટ્રીય કટોકટીમાં કયા મૌલિક અધિકારો સ્થગિત થતા નથી? તો સશસ્ત્ર વિદ્રોહને કારણે અનુચ્છેદ 20, અનુચ્છેદ 21 અને અનુચ્છેદ 19 આ ત્રણેય અધિકારો, મૌલિક અધિકારો છે, એ સ્થગિત થતા નથી. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 31મો પ્રશ્ન. કટોકટી દરમિયાન લોકસભાનો કાર્યકાળ એક વારમાં એક વર્ષ સુધી વધારવાનો અધિકાર કોની પાસે છે? તો કટોકટી દરમિયાન સંસદ પાસે એ અધિકાર છે કે એ લોકસભાનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવી શકે છે. આથી જવાબ આવશે ડી, સંસદ. 32મો પ્રશ્ન. અત્યાર સુધીમાં કેટલી વાર લોકસભાનો કાર્યકાળ કટોકટીની જાહેરાતને કારણે વધારવામાં આવ્યો છે? તો અત્યાર સુધીમાં માત્ર એક વખત લોકસભાનો કાર્યકાળ કટોકટીની જાહેરાતને કારણે વધારવામાં આવ્યો હતો. આથી જવાબ આવશે ડી, એકવાર. 33મો પ્રશ્ન. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષ કરવામાં આવ્યો હતો? તો 42માં બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ એ 5 વર્ષથી વધારી અને 6 વર્ષ કરવામાં આવ્યો હતો. અને 44માં બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ એ 6 વર્ષથી ઘટાડી અને 5 વર્ષ કરવામાં આવ્યો હતો. 34મો પ્રશ્ન.
કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો હતો? તો 44માં બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ એ 6 વર્ષથી ઘટાડી અને 5 વર્ષ કરવામાં આવ્યો હતો. 35મો પ્રશ્ન, બંધારણીય કટોકટી કાળમાં રાજ્યનું બજેટ પસાર કરવાનું હોય અને વિધાનસભા સુષુપ્ત અવસ્થામાં હોય તેવા સંજોગોમાં તેમનું બજેટ કોણ પસાર કરે છે? તો આવા સંજોગોમાં સંસદને અધિકાર છે કે તે વિધાનસભાનું બજેટ પસાર કરી શકે. આથી જવાબ આવશે ડી, સંસદ. 36મો પ્રશ્ન, અત્યાર સુધીમાં કુલ કેટલી વાર રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરવામાં આવી છે? તો અત્યાર સુધીમાં કુલ 3 વખત રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરવામાં આવી છે. સૌપ્રથમ 1962માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ 1971માં અને છેલ્લે 1975માં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. આમ કુલ 3 વખત ભારત દેશમાં રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરવામાં આવી છે. 37મો પ્રશ્ન, નીચેના પૈકી કયા વર્ષમાં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી નથી? તો ભારતમાં સૌપ્રથમ 1962માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ બીજી રાષ્ટ્રીય કટોકટી છે એ 1971માં જાહેર કરવામાં આવી હતી અને ત્રીજી રાષ્ટ્રીય કટોકટી છે એ 1975માં જાહેર કરવામાં આવી હતી, જ્યારે 1999માં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવેલી નથી. આથી જવાબ આવશે સી, 1999. 38મો પ્રશ્ન, બાહ્ય આક્રમણના આધારે રાષ્ટ્રપતિ દ્વારા અત્યાર સુધીમાં કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે? તો બાહ્ય આક્રમણના આધારે અત્યાર સુધીમાં કુલ 2 વખત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. સૌપ્રથમ 1962માં જ્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી એ બાહ્ય આક્રમણના આધારે જાહેર કરવામાં આવી હતી અને વર્ષ 1971માં જે રાષ્ટ્રીય કટોકટીની જાહેર કરવામાં આવી હતી એ પણ બાહ્ય આક્રમણના આધારે તેની જાહેરાત કરવામાં આવી હતી અને વર્ષ 1975માં જે કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી તે આંતરિક અશાંતિના આધારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. 39મો પ્રશ્ન, આંતરિક અશાંતિના આધારે રાષ્ટ્રપતિ દ્વારા અત્યાર સુધીમાં કુલ કેટલી વાર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે? તો આંતરિક અશાંતિના આધારે અત્યાર સુધી માત્ર 1 વખત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવેલી છે. છેલ્લે જે વર્ષ 1975માં જે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી એ આંતરિક અશાંતિના આધારે જાહેર કરવામાં આવી હતી અને જ્યારે આંતરિક અશાંતિના આધારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી એ સમય દરમિયાન ભારતના વડાપ્રધાન પદે શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા. 40મો પ્રશ્ન, યુદ્ધના આધારે રાષ્ટ્રપતિ દ્વારા અત્યાર સુધીમાં કુલ કેટલી વાર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે? તો યુદ્ધના આધારે 1 પણ વખત અત્યાર સુધી રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવેલી નથી. આથી જવાબ આવશે ડી, 1 પણ વખત નહીં. 41મો પ્રશ્ન, પ્રથમ રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા? તો પ્રથમ રાષ્ટ્રીય કટોકટી એ વર્ષ 1962માં જાહેર કરવામાં આવી હતી અને એ સમય દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ પદે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી હતા. આથી જવાબ આવશે એ, ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી. 42મો પ્રશ્ન, ત્રીજી રાષ્ટ્રીય કટોકટી કયા આધારે જાહેર કરવામાં આવી હતી? તો ત્રીજી રાષ્ટ્રીય કટોકટી છે એ આંતરિક અશાંતિના આધારે જાહેર કરવામાં આવી હતી. આથી જવાબ આવશે સી, આંતરિક અશાંતિના આધારે. 43મો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ કટોકટીની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? તો ભારતમાં સૌપ્રથમ ભારત અને ચીન વચ્ચેનું યુદ્ધ ચાલતું હતું એ સમય દરમિયાન 26 ઓક્ટોબર 1962માં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. આથી જવાબ આવશે એ, 26 ઓક્ટોબર 1962. 44મો પ્રશ્ન, 44માં બંધારણીય સુધારા અધિનિયમ 1978 દ્વારા અનુચ્છેદમાં કયા શબ્દોના સ્થાને સશસ્ત્ર વિદ્રોહનો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો? તો આંતરિક અશાંતિના સ્થાને સશસ્ત્ર વિદ્રોહનો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 45મો પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્રને રાજ્યની બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિથી રક્ષા તથા તે સરકાર બંધારણીય જોગવાઈ અનુસાર ચાલે છે કે નહીં તે નિશ્ચિત કરવાની જવાબદારી આપવામાં આવી છે? તો આનો જવાબ આવશે એ, અનુચ્છેદ 355. થેન્ક યુ મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઇક કરી અને આ વિડીયોને વધારે શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.